અરવલ્લીના સામ્રાજ્યને મોડાસા ખાતે પણ વરસાદનો થાવો છે। અરવલ્લીમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અરવલ્લીના મોડાસા અને સામ્રાજ્ય ખાતે પણ વરસાદનો થાયો। ગ્રામ્ય પંથકોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો હતો। ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। સામ્રાજ્યના વૈણપુર રંગપુર પંથકમાં વરસાદનો થાયો। અરવલ્લીના મોડાસા અને સામ્રાજ્યમાં વરસાદનો થાયો છે। ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો। સામ્રાજ્યના વૈણપુર રંગપુર પંથકમાં વરસાદ વરસ્યો। અરવલ્લીના મોડાસા ખાતે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો આ સિવાય વાત કરવામાં આવે તો સામ્રાજ્યમાં પણ વરસાદનો થયો। ગ્રામ્ય પંથકોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સામ્રાજ્યના વૈણપુર અને રંગપુર પંથકમાં વરસાદનો થયો। અરવલ્લી મોડાસામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સામ્રાજ્ય ખાતે પણ ભારેથી ભારે વરસાદનો થયો હતો। ગ્રામ્ય પંથકોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સામ્રાજ્યના વૈણપુર અને રંગપુર પંથકમાં વરસાદ પડી રહ્યો। અરવલ્લીના મોડાસા અને સામ્રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે। ગ્રામ્ય પંથકોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદનો થયો। સામ્રાજ્યના વૈણપુર અને રંગપુર પંથકમાં વરસાદ પડી રહ્યો છે। અરવલ્લીના મોડાસા સામ્રાજ્યમાં વરસાદ પડી રહ્યો। ગ્રામ્ય પંથકોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદનો થયો। સામ્રાજ્યના વૈણપુર રંગપુર પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારેથી ભારે વરસાદ પડતા અરવલ્લીના અનેક વિસ્તારો પાણી પાણી થયા છે। તો વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા સંકેત પટેલ આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચૂક્યા છે। તો જી સંકેત, અરવલ્લીના મોડાસા અને સામ્રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે, કેવો નજારો લાગી રહ્યો છે ત્યાંનો? ચોક્કસ કિંજલ, અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં મોડાસાના ગ્રામ્ય વિસ્તારો અને મોડાસા શહેરી વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। મોડાસાના નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। ત્યારે જો વાત કરીએ તો ભિલોડા તાલુકાની, ભિલોડા તાલુકાના જે સામ્રાજી જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે અને ગ્રામ્ય પંથકો રંગપુર અને વેણપુર સહિતના ગ્રામ્ય પંથકોની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। જો હજુ જો વધુ વરસાદ પડશે તો ખેડૂતો જે પાકની વાવણી કરી છે તે પાક પણ પાણીની અંદર તરબોળ થઈ જશે, ત્યારે ક્યાંક ખેડૂતોની અંદર પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર વહેલી સવારથી વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે અને મોડાસાના નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। જી સંકેત, સમગ્ર વિગત બદલ આપનો આભાર। અરવલ્લીના મોડાસા અને સામ્રાજ્યમાં વરસાદનો ધાવો, તો અરવલ્લીમાં સતત 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય પંથકમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદનો ધાવો